भाजपना नेता पीवीएस शर्मा ने त्यां आईटी ना रेड मामले पहली ऑक्टोबरे पीवीएस शर्मा ने आईटी विभागे समन्स पाठव्यो हतुं। बेनामे मिलकत मुद्दे समन्स आप्यो हतुं ने समन्स बाद पीवीएस शर्मा हाजर न थता रेड पाड़वामां आवी। कौभांडना आक्षेपो बाद आईटीए शा माटे रेड करी ते सवाल छे। पहली ऑक्टोबरना समन्सना 20 दिवस पछी रेड शा माटे तेनी पण चर्चाओ चाली रही छे। ગઈકાલે જે પીવીએસ શર્મા દ્વારા જે છે એક સમગ્ર કૌભાંડ ઉજાગર કરવાનો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। 8 નવેમ્બર 2016 ના રોજ જ્યારે નોટબંધી થઈ અને નોટબંધી બાદ જે વ્યવહારો થયા એ વ્યવહારોની નાણાકીય અસર જે સીધી સિસ્ટમ ઉપર પડી છે તેને લઈને ખાસ કરીને પીવીએસ શર્મા દ્વારા જે છે એ કૌભાંડ ઉજાગર કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો। અને આ કૌભાંડ બાદ જે છે ગઈકાલે મોડી રાત્રે 10:30 વાગ્યાની આસપાસમાં એમના ઘરે આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને 7 જેટલા અધિકારીઓ આવીને આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। સર્ચ ઓપરેશન બાદ એમનો ફોન લઈ લેવામાં આવ્યો છે અને ફોન લેતાની સાથે જે છે પીવીએસ શર્મા સવારથી જ એમના ઘરની બહાર જાહેર માર્ગ ઉપર ધરણા ઉપર બેઠા છે અને ધરણા ઉપર બેસીને એક જ વાત કહી રહ્યા છે કે મારા મૌલિક અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે અને જ્યાં સુધી મારા મૌલિક અધિકારો મને પરત નહીં આપવામાં આવે ત્યાં સુધી અનશન કરવામાં આવશે। આપણી સાથે પીવીએસ શર્મા સીધા જોડાયા છે, આપણે એમની સાથે વાત કરો। સર, આ સમગ્ર કૌભાંડ ઉજાગર કરવાનો એક તમારો જે પ્રયાસ હતો એ પ્રયાસને ક્યાંક ને ક્યાંક નાથવાનો અલગ પ્રયાસ થઈ રહ્યો છે? એક્ઝેક્ટલી એ જ વસ્તુ છે। આ લોકોને હતું કે કદાચ નામો ગઈકાલે રાત્રે જ હું જાહેર કરી દઈશ, એટલા માટે તાત્કાલિક એ લોકો રાતે રાત અહીંયા આવવું પડ્યું। અને પણ એ લોકોએ કબજા ડોક્યુમેન્ટ પણ કબજા કરવાની વાત કરતા હતા કે એ ડોક્યુમેન્ટ, અને વારંવાર ઉપરથી ફોન આવતું હતું કે ભાઈ આ ડોક્યુમેન્ટ મળ્યા કે નહીં, આ ડોક્યુમેન્ટ મળ્યા કે નહીં। આ બધા ડોક્યુમેન્ટો મળ્યા, હવે કરશે જે ડોક્યુમેન્ટો મળ્યા છે એ લોકોને। હવે મારા 10 કરોડની ફ્લેટની જે લોકોએ વાત કરી, હવે કેટલા કરોડની ફર્નિચર છે એ લોકો હવે તપાસ કરશે અને આ જે વ્યક્તિને છે તમે જવાબ એ લોકો જ આપશે। ખાસ કરીને શર્મા સાહેબ એક વસ્તુ જાણવા માંગી છું, કઈ રીતે આપણા મૌલિક અધિકારોનું હનન કરવામાં આવ્યું છે? મને કોઈના સાથે મારા પરિવારના લોકો સાથે વાત નહીં કરવા દે, મારા પોતાના સંબંધી સગા સંબંધીઓ સાથે વાત નહીં કરવા દે, મારા મિત્રો સાથે વાત નહીં કરવા દે। ભાઈ અધિકાર નથી એ લોકોને, મારો ફોન સીઝ કરવાનો અધિકાર નથી એ લોકો પાસે, હું આપી દીધી। જ્યારે એ લોકોએ કીધું સર્ચ શરૂ થાય એના પહેલા તમે મારા ફોન આપી દો, એટલે આખી રાત આપી દીધી બરાબર। તમે બધી જગ્યા સર્ચ કરી દીધી, જે જ્યાં કરવાના હતા બધી જગ્યા કરી નાખ્યા બરાબર। હવે હું 12 કલાકથી વધારે તો 12 કલાક જેટલા તો થઈ ગયા, 12 કલાકમાં તમે જે તોડી લીધા હવે પાછા હું તોડવાના? મહત્વનો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે પુરાવા તમે એકત્રિત કર્યા હતા 2000 કરોડના કૌભાંડના, એ દસ્તાવેજી પુરાવાનો નાશ કરવા માટેની આ રેડ છે, આપ શું કહેશો? એ ઉજાગર કરવાની જે વાત હતી એ લોકોએ ફફડી ગયા, એટલા માટે તાત્કાલિક એ સીઝ કરી લે અને એ વસ્તુ ઉજાગર નહીં થાય એને રોકવા માટે એક પ્રયત્ન હતો। પણ હવે એ જે ડોક્યુમેન્ટ્સ છે એ તમે છુપાવી નહીં શકો, એ તો બહાર આવશે જ। શર્મા સાહેબ, એક મહત્વની વસ્તુ કે આપના ઉપર જે આક્ષેપો કરવામાં આવે છે આક્ષેપોને લઈને આપ શું કહેશો? આક્ષેપો કરવાથી બધાને, બધા જે બોખલાઈ ગયેલા હોય ને, જેને નુકસાન થતી હોય, જે કૌભાંડો રચ્યા હોય તો એ લોકોને ફફડે, એટલે એ લોકો આક્ષેપો કરે। હું કોઈને આક્ષેપો કર્યો? કોઈ એક વ્યક્તિ પર હું આક્ષેપો કર્યો? જ્યારે પુરાવો હતો ત્યારે આક્ષેપો, જ્યારે હું પુરાવો મૂકી દીધો, આપણે હમણાં પણ એ પુરાવો મૂકી દઈશ। સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે હવે જે નામો ઉજાગર કરવાની વાત છે એ પીવીએસ શર્મા નામો ક્યારે ઉજાગર કરશે, હજી કેટલો સમય? આ બધું પતી જાય પછી, કેમ કે હમણાં તો મારાથી જવાય નહીં, જ્યારે છૂટ આપશે આ લોકો પછી, જ્યારે હવે પછી પ્રેસ કોન્ફરન્સમાં ઉજાગર કરીશ। ખાસ કરીને આપ પ્રધાનમંત્રી અને નાણામંત્રી સાથે વાત કરવા ઈચ્છી રહ્યા છો, સીધો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, પરંતુ આઈટી અધિકારીઓ તમને કરવા નથી દેતા? હા બિલકુલ, હું એમને કીધું કે મારા મને વાત કરવા દો સાહેબ સાથે કે ભાઈ આ વસ્તુ થઈ રહ્યું છે, મૌલિક અધિકારોની હનન થઈ રહ્યું છે, નાણામંત્રી સાથે મારે વાત કરવાનું છે કે જે તમારા ફેવરમાં હું વસ્તુ મૂક્યું છે એને નાથવા માટે આ લોકોએ રેડ કરી છે, કઈ વાંધો નહીં। અત્યારે જોવા જઈએ તો શર્મા સાહેબ, ભાજપની સરકાર કેન્દ્રમાં અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, બંને જગ્યા પર ભાજપની સરકાર હોવા છતાં પણ અધિકારીઓ ગાંઠતા નથી, પોતાની મનમાની કરી રહ્યા છે? ગાંઠતા નથી ને, આ સરકારી કામકાજ છે, એમાં આપણે બાધા નહીં નાખવાની, એ લોકોની ડ્યુટી છે, એ લોકો કરશે, એ લોકો પાસે જે માહિતી અહીંયાથી ભેગું થશે એ લઈ જશે, એસેસમેન્ટ કરશે, એનાથી હું કહે મને જેલમાં મોકલવાનો છે? ધરણા ક્યાં સુધી ચાલુ રહેશે? મારે ટેક્સ જોજો,
आमा ए लोको पासे कई एमांथी बहु मोटू कार्ड छे अने एमांथी मारे टैक्स भरवानो होते तो टैक्स भरीश, एना सिवाय हुं शुं थशे? हुं तो कोई चोरी करवानो नथी, हुं कोई चोरी कर्युं नथी कि मने पकड़ीने अंदर नाखे। खास करीने धरना क्यां सुधी चालू रहेशे? ज्यां सुधी मारा मौलिक अधिकार मने नहीं मळे त्यां सुधी ए चालू रहेशे। ચોક્કસ કહી શકાય કે આ સમગ્ર મામલામાં એક નવો જ વળાંક જ્યારે આવી રહ્યો છે અને પીવીએસ શર્મા જ્યારે ધરણા પર બેઠા છે ત્યારે અનેક આક્ષેપો તેમના દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે અને તેઓ પણ જણાવી રહ્યા છે કે મૌલિક અધિકારોનું હનન થયું છે, તે મૌલિક અધિકારો પરત મળે, સાથે સાથે જે છે એ મહત્વની વાત સામે આવી રહી છે કે એમના જે દસ્તાવેજી પુરાવા છે એ દસ્તાવેજી પુરાવાનો નાશ કરવા માટેની કદાચ આ રેડ હોઈ શકે। કેમેરા પર્સન સરજુ પારેખ સાથે આનંદ પટણી, વીટીવી ન્યૂઝ સુરત।